થકી જ્યારે આપણે ઉપર ફેંકીએ છીએ ત્યારે વેગ ઘટતા 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 અહીંયા પહોંચશે ત્યારે શૂન્ય થઈ જશે, એટલે વી બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. અને ત્યાં સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો એ જ જોવાનું. પછી તો એ પાછો નીચે તરફ ગતિ કરશે, ઉપર તરફથી ગતિ પૂરી થઈ જશે. પછી એ ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે નીચે ગતિ કરશે. આપણે એ નથી શોધવું, ફક્ત એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને સમય. ઊંચાઈને આપણે અંતર પણ કહી શકીએ, એટલે એસ, અને લાગતો સમય, બે વસ્તુ શોધવાની છે. બરાબર, અહીંયા આપણે એ આપી દીધો છે, એટલે એસ માટે આપણે આ સૂત્ર વાપરી શકશું, વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ભાગ્યા 2a. હવે મેં સીધું લખી નાખ્યું, દર વખતે એવી તારવીને શીખવાડવાની જરૂર નથી. 0 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ છેદમાં 2 માઇનસ 10. બરાબર, આ માઇનસ, આ શૂન્યનો વર્ગ તો શૂન્ય થઈ ગયો એટલે એને આપણે ગણતા નથી. 5 નો વર્ગ 25 છેદમાં આ માઇનસ છે, આની યારે ગુણાઈ ગયું, માઇનસ 10 2 20 છેદ ઉડાડો, 25 ભાગ્યા 20 શું આવશે? 1.25 મીટર ઊંચાઈ પ્રાપ્ત કરશે. 20 એકા 20 કરો, પછી 20 2 40 કરો, પછી 20 5 100 કરો, પોઈન્ટ આવશે. ભાગાકારને પોઈન્ટમાં ફેરવવાનું તમે ગણિતમાં શીખ્યા જ છો. બરાબર, એસ 1.25 મીટર, એટલે 1.25 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી દે, પછી પથ્થર પાછો નીચે આવશે. પાછો નીચે આવી આપણે કાંઈ ગણવાનું છે નહીં. હવે આપણે ટી શોધવો છે, તો આપણને પ્રવેગનું સૂત્ર છે ને, એમાં ટી ને સૂત્ર ન કરતા બનાવી દઈએ, એટલે કે ટી બરાબર વી માઇનસ યુ છેદમાં એ. ગતિનું પહેલું સમીકરણ છે, એમાંથી પણ ટી ને સૂત્ર ન કરતા બનાવો તો સેમ આ જ સમીકરણ મળશે. વી કેટલા? 0. એ કેટલા? -5. પછી એ સોરી યુ અને એ કેટલા? -10. આ -5 -10 શૂન્ય સાથે ગુણાઈ ગયો એટલે -5 ઉપર, -5 10 નીચે, 5 2 10, એટલે સમય ટી બરાબર ઋણ, ઋણ એટલે કેવો થઈ જાય? ધન. આમે સમયનું મૂલ્ય હંમેશા ધન મળે, ઋણ મળે નહીં. બરાબર, એટલે 1/5 સેકન્ડ. સારું, તો એક દાખલો મેં તમને જાતે ગણવા આપ્યો છે, અને હોમવર્ક ગણો, એસાઇનમેન્ટ ગણો. બરાબર, અને એવો જ એક દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 4 છે ને, પ્રયત્ન કરી જોજો, એમ તો 4, 5 બધા એવા જ છે દાખલા, પણ આપણે જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરશું ત્યારે હું કરાવીશ. પણ તમે એક આ કરી તો જોજો પ્રયત્ન, 4 દાખલો છે એ ગણવાનો પ્રયત્ન કરજો. તો આજે આપણે એટલું રાખીએ, હવે છેલ્લે એક જ મુદ્દો બાકી છે, પછી સાથે ચર્ચા કરશું, એટલે 5, 8 પૂરો થઈ જશે. થેન્ક યુ.